મેડમ પાર્સલ અનબોક્સ કરે છે ને ફેમિલી, અમારો શું છે પનીરનો પનીર બરફ થઈ ગયો, પનીર બરફ થઈ ગયો. આપણે હમણાં ફાઈ આવ્યા કીધું હતું ને જવાનું, મમ્મા ખાઈ ગઈ ને. હા જો જોઈએ કે ખાઈ ગઈ અને એનું રાખ્યું. આ રમાડતી હતી તો જો તમને બતાવો અહીંયા જો, આ જો અહીંથી આ ખેંચી લીધો ને તો આવી રીતના તૂટી ગયું. બાકી પનીર ટીકા, પનીર ટીકા મસાલા લીંબુ નાખી દે, ફૂલ ખાટું કરવાનું છે બરાબર ને જોશ ને. તો ભાઈ હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં. જય દ્વારકાતીશ, જય માં મોગલ ફેમિલી. તમે બધા તો મજામાં હશે, પણ યાર અમારા મેડમ મજામાં નથી યાર. એને 2 દિવસથી 3 દિવસની તો દવા લઈ આવતા, અને પેલા તમને ખબર છે દવાખાને ગયા તને પાછું વેરાવળ જવું પડશે, અને આજે જોશ ને ફાઇનલી ડૉક્ટરને મારે કહી દેવાનું છે તને એક્ઝિશન બાટલો આપી દે, બાકી આમ સારું નહીં થાય. રેડી બોલે ખેરે તો તું મને પટાવી ગઈ ડૉક્ટરને મનાવીને, રેડી ને? દવા લીધી કે છે કે પૂરી થઈ ગઈ? તે લઈ લીધી? હા તે વાંધો નહીં. તો ફેમિલી પાછું જવું પડશે વેરાવળ યાર, કેમ કે અત્યારે અમારે કામ પણ ચાલુ છે. જો અહીંયા ભૂખરાના જે ભૂખરા પડ્યા છે ને, તો મમ્મી પપ્પા ને ભરતને બધી અહીંયા પાછળ વાળો બનાવે છે, પણ હું એ કામ કરતો હતો, પણ જોશના મને ભાવેશ દવાખાને જવું પડશે. તો ફેમિલી આપણે વેરાવળથી આવી ગયા છે, કપડા વપડા ચેન્જ કરી લીધા છે, ને જો ભાઈ મેડમ બેસી ગયા છે જમવા માટે, કેમ કે મેડમને જમીને દવા પીવાની કીધી બરાબર ને. કા કે આ વખતે પછી 3 દિન આપી કે વધારે બેઠી બેઠી અડધો. ભાઈ મમ્મી ખાઈ ગઈ? મમ્મા ખાઈ ગઈ ને? હા જો જોઈએ કે ખાઈ ગઈ. તું દેમાં આવીને એ ખાઈ જાય, તારો મીઠો માવો લઈ લે. આ હું ગામમાં હમણાં ગયો નક્ષ ને, તો મીઠો માવો લઈ દીધો ને, તો બેઠી બેઠી આજે ખાઈ એ નહીં ખબર આવે ને પોતે ખાય. દવા પીધી કડવી લઈ ગઈ, તો મને કહેવાય ને હું બીજું કે બિસ્કિટ કેવું લેતા હોય. ભાઈ મીઠો માવો ખા. હા તો ફેમિલી અત્યારે હું કહેતો એક પાર્સલ આવ્યું તે માટે થઈને, જો મારા મેડમ પાર્સલ અનબોક્સ કરે છે ને ફેમિલી. આમાં છે મારે જે S23 Ultra છે ને એનો કેબલ છે, કેમ કે અમારો જો લો વા બેઠો આ જો આ બેઠો અહીંયા છે ને, હમણાં કેબલ ચાર્જિંગમાં નાખી ગયેલો હતો, હેઠો વાયર હતો ને ખેંચી લીધો ને અહીંયા જાને એનો રાખ્યો. આ રમાડતી હતી તો જો તમને બતાવો અહીંયા જો, આ જો અહીંથી આ ખેંચી લીધો ને તો આવી રીતના તૂટી ગયું. બાકી જો ટાઈપ સી તો આ બાજુ આવી રીતના હોય ને, તો મારે પાછું મગાવવો પડ્યો, અને જોશનાને લીધે મારે સમજો ને કે 500 રૂપિયાની અડી ગઈ, કેમ કે નગ્સભાઈ બહુ વાયડા છે ને, તે વાયર ખેંચી લીધો. તો હવે જો હવે નવો મગાવ્યો તો મગાવવો પડ્યો, તો આવી ગયો. તો કેમ આ જો હતો એવો જ ટાઈપ સીનો કેબલ આવ્યો છે, પણ હવે આને હવે મારે છે ને એવો હરખેથી ચાર્જિંગ થઈ જાય ને, એટલે ઉપર મૂકી દેવો પડશે, કેમ કે બાકી ઓલો પાસો પીકશે ને, તો મેડમ રમાડતા રમાડતી ધ્યાન ન રાખ્યું ને તો તોડી નાખ્યું. તો હલાવો જોઈએ, સેફટી પણ આમાં ભરાઈ દઈએ, કેમ કે ભાઈ આ જો ખેંચશે ને તો પાછી ઓલી ડટ્ટી મેં જ્યારે મગાવ્યો હતો ને ત્યારે આવી હતી, એટલે હું ઓલો ખેંચાતો ને તો વાયર તૂટી જાય ને, તે માટે થઈને જો આવી રીતના નાખવાનું આવ્યું હતું. તો જો મારા મમ્મી છે ને આઈસ્ક્રીમ અમે આડીએ લેવા ગયા ને, તો મારો ભેગો આવ્યો હતો, ખવડાવી દીધું, લઈ દીધું, ધરાલ લેવડાવ્યું હતું મારા મમ્મીએ જોઈને. હવે આઈસ્ક્રીમ ખવડાવે ને ભાઈને, આઈસ્ક્રીમ બહુ ભાવે કા મમ્મીને. પાછું કેળાએ ખાધા ને હમણાં? લીલી ડુંગળી લઈ લીધી છે, 5-6 કરી લઈ લીધી છે, અને આજે બનાવી છે જોશને દાળ. તો આપણે ડુંગળી લીલી ખાવાની મજા આવે, જો સુકાઈ ગયેલ પણ છે, પણ લીલી ડુંગળી મજા આવે. તો અત્યારે આપણે રોટલા ખાઈ લઈએ ભાઈ, દાળ ને રોટલા ને ડુંગળી ને છાશ ને, કેમ કે ભૂખ પણ એવી લાગી છે યાર. ત્યાં તામ જો એટલે પહોંચ્યું છે, ને હવે આની ઉપર હજી 3-3 થર હજી લેવાના છે, તો કેટલા બધી પાણા પણ હારવાના છે. તો પેલા ખાઈ ને 2 કલાક આરામ કરી લઈએ, પછી પાછા કામે વળગી જાય. તો લ્યો મેડમ હવે અમે ડુંગળી લઈ આવવાનું, તો તમે આને મોરી દો. કેમ દાળમાં ડુંગળી નાખી ને? આમ જો હવે ઉનાળો આવી ગયો તો ફ્રીજમાં બરફ છે કે નહીં? સાસ ઠંડી મૂંગાફુઈ ને તમારા ભૂયા મોંઘા બહુ છે, તો ચોઈના હાટું ધાણા અને આને શું કહેવાય, બીટ બે પડી આવી ને
રોકાતા નથી. ફેમિલી અત્યારે જે ફાઈ આવ્યા છે, ફાઈ રોકાવાની ના પડે, ફાઈ રોકાઈ જાવ તો જોશના ભજીયા બને છે. તો લો અમારું શું છું, પનીર નું પનીર બરફ થઈ ગયો. પનીર બરફ થઈ ગયો, કીધું હતું ને જવાનું. તો શું કરવું, બોલ ની જાવું કે આજ? પણ એની ફાઈ તબિયત ખરાબ છે ને, હમણાં આજે હું દવાખાને જતો, હવે આજે હું દવાખાને લઈને જતો. એક્ઝિશન ની તો ડોક્ટર ને મોર થી એમ કહી દે કે મને કઈ એક્ઝિશન નો દેતા કે દવા દઈ દો કે. બાકી ડોક્ટર એમ કીધું હતું કે એક્ઝિશન દેવરાઈ દો ને તો સારું થઈ જાય. પણ આ છે ને એક્ઝિશન ની સોર છે, સોર કા જૂની. તો છે ને ફાઈ ને અહીંયા ક્યારની જવાની વાત છે, તો આજે જોશ ને એમ કે ફાઈ તમે રોકાઈ જાવ તો હું એ કે તમને ભજીયા ખવડાવું. ફાઈ ને કેમ કે બ્યુટી પાર્લર નું છે તો એને અત્યારે લગન ની સીઝન આલે, તો ફાઈ ને ભાઈ ઓર્ડર ઉપર ઓર્ડર આવતો એટલે ફાઈ દુકાને હાજરી આપવી પડે કા તમારે. તો પણ જોજો જોશના છે ને અહીંથી ફાઈ ને ધાણા આપી દીધા, ધાણા તો ફાઈ કે હું ઘેર જઈને ભાઈ ઓલું કરીને ખાઈ લે કા ભાઈ, એટલે આવી છે. પણ હવે જો અમારા મેડમ ને સારું થઈ જાય ને પછી અમે છે ને ફાઈ બે ત્રણ દિવસમાં પાક્કું આવવાના છે. રેડી પછી તમે પનીર નું શાક નહીં નહીં, આ વખતે ફાઈનલ અમે છે ને હમણાં બે ત્રણ દિવસમાં જોશના સારું થઈ જાય ને એટલે ફાઈ ના ઘરે જવાનું છે ને ત્યાં પછી અમે પનીર નું શાક પાક્કું ખાવું બસ. પનીર ટીકા, પનીર ટીકા મસાલા જોશના બહુ તાણ કરી રોકાણા જોશના અત્યારે તારા દરબત બનાવવાનો છે બરાબર ને, ત્યારે તોલા હું લીમડો લઈ આવ્યો મસ્ત મજાનો તને દાળમાં નાખવા માટે. વઘાર એવો મસ્ત મજાનો બેહે જોશના કે દાળ કેવી બનાવી છે ખબર છે, દાળ ફ્રાય જેવી બની જા. સુકી ભાજી કરવાની છે મૂકી દીધા, જો ભાઈ બટેટા પણ મૂકી દીધા છે બરાબર. અને ફેમિલી પાછું એવું છે કે આજે અમારા ગામમાં છે ને ભાઈ સમૂહ લગ્ન છે બરાબર, તો પપ્પાને ને ભરત ને એ બધા જાય, મમ્મી પપ્પા મમ્મીને જોશના તો મજા જેવું નથી એટલે એ નહીં જાય ને, મારે પણ ઘરે એવું પડશે કેમ કે પપ્પા ને ભરત ને જાય પછી વાંધો ના આવે બરાબર. આ જો જોઈએ કે શું કરે પપ્પા એ ક્યાં ઉભો ઉભો સુકી ભાજી તીખી રાખવાની જો આપડે કા, એટલે તારે લીધે અમારે નહીં ખાવાની. ફેમિલી આ તો એ માંદી પેઢીમાં એમ કે મને એવું છે એટલે આપણે ભોગવવું પડે. હશે ભાઈ તમારે આવું હોય કે નહીં ભાઈ, મારે તો આવું છે ભાઈ શું કરું. ફેમિલી આજે દરબાર બની ગયા છે અને જોશના ભાઈ આવ્યા ને તો સ્પેશિયલ જો એના માટે જોશનાએ રોટલી બનાવી છે. બાકી જો દાળ અહીં દામે તો દાળ ભાત લઈ લીધા, ભૂંગરાનું ભરી દીધું. બાકી હવે અમે બધા જમવા બેસી ગયા ને અમારા મેડમ છો ભાઈ એમાં છે ને લીંબુ નાખી દે, ફૂલ ખાટું કરવાનું છે બરાબર ને જોશના. તો ભાઈ ને આજે તો દાળ ફ્રાય બનાવી જો મસ્ત મજાની. બાકી પછી આમાં શું છે, આમાં સુકી ભાજી છે અને આમાં છે અમારું ભાત જીરા રાઈસ. હો ભાઈ પણ સ્પેશિયલ જો જીરા રાઈસ એમાં અહીંયા છે ને જીરું બીરું નાખીને બનાવ્યું એટલે હવે કેવું. આ વખતે મારા વખતે નોર્મલી દાળ ભાત બનાવ્યું, આ વખતે અહીંયા છે ને દાળ ફ્રાય કર્યું, જીરા રાઈસ કર્યું. કેમ કે મેં કીધું હતું ને કે આપણે હોટલમાં જઈએ ને એવો સ્વાદ આવો છે બરાબર. ભૂંગરાનો પાકો વાપરો ભર્યો. તો હવે ફેમિલી અમે જો અહીં ભાત તૈયાર છે તો હવે અમે બધા જમી લઈએ છીએ મસ્ત મજાના, ભૂખ બહુ લાગી. ફેમિલી ફેમિલી જમી લીધું છે ને ભાઈ, અત્યારે મહાભારત આલે છે. તો ભાઈ જો મારા મમ્મી મહાભારત જોઈએ ને દવા પીતે પીતે, જો મારા મમ્મીને ઉધરા એને પણ ઉધરાશે ને, જો મારા મેડમ પણ દવા પીએ જ છે, જો કાઢી લીધી જો એ પણ દવા પીએ જ છે. હા બાકી ભાઈ મને ખબર ના હોય ને દવા ભાઈ ફેંકી પણ દે, મને ખબર છે એટલે મારા મમ્મીને ઉધરાવે તો એને હવે રે હું જોશના દવાખાને વેરાવળ સવારે ગયા હતા ને તો બંને માટે દવા લઈ આવ્યો છું. અને વાંધો નથી આપણે તો સારું છે, ભગવાનને દયા થી બરાબર એ બેનને જલ્દી સારું થઈ જાય એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. બાકી જો દ્વારકાધીશ સામે જ છે મહાભારત આલે છે તો ફાઇનલી ફેમિલી આપણે આ બ્લોક કરી દઈએ છે. એન્ડ કેમ કે ગામમાં ભાઈ સમૂહ લગ્ન છે તો ત્યાં અત્યારે જન્મવાનું છે તો આપણે જવાનું છે, તો આપણે હવે કપડાં ચેન્જ કરવા પડશે ને જાણું તો આવી પણ ગયું છે. તો બાય બાય ફેમિલી, જય દ્વારકાધીશ.